ગુડ આફ્ટરનૂન એચપીએન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કાંકરેજ ટોટાણા ગામના ગોવિંદ બચાણે એચપીએન ટીવી ન્યૂઝના માધ્યમથી એક નવા અંદાજમાં કોરોનાને કેવી રીતે હરાવવો તેની માહિતી આપી નરેશ કનોડિયા, ફિરોજી રાણી, હિતેન કુમાર, રાકેશ બારોટના અવાજમાં કોરોનાને હરાવવાની તાલીમ આપી. રિપોર્ટર સંજય ઠાકોર, ખેરાલ. મિત્રો, હું છું આપનો ગોવિંદ બચાણિયા. સૌ પ્રથમ વાર તો એચબીએન ટીવી ન્યૂઝ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ ખૂબ આભારી છું. તો મિત્રો, આજે કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે, તો આપની સમક્ષ ખાસ મારી નમ્ર વિનંતી. હું એમ તો મારા નાના મોટે કદાચ મોટી વાત થતી હોય તો એક આપનો બાળક જાણીને મને માફ કરજો, પણ ગોવિંદ બજાણિયા એક અનેક અવાજ, વોઇસ ઓફ હિતેન કુમાર, નરેશ કનોડિયા, રાકેશ બારોટ, એટલે એમના અવાજમાં આજે આપને હું જણાવું છું. અને ગુજરાતની તમામ મારી જનતાઓ, બે હાથ જોડીને તમને વિનંતી કરું છું કે કોરોનાની બહુ જ મહામારી ચાલુ છે, તો ઘરમાં રહેજો અને સુરક્ષિત રહેજો. અને આપણે ફિરોજી રાણીના અવાજમાં સાંભળીએ, પણ કેવું. પછી કેતા નહી કે કીધું નતું, કારણ કે ભલાજી મારું નામ ને ભલાઈનું કરું કામ. અને હવે મિત્રો આપણે સાંભળશું રાકેશભાઈ બારોટનો અવાજ. અરે સમગ્ર ગુજરાતની તમામ મારી ઘેલોડી જનતાને જણાવું છું, એક બાળક તરીકે વિનંતી કરીને કહું છું કે મિત્રો, આજે આપણા દેશમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલુ છે, એ માટે આપણે ઘરમાં રહેવાનું છે અને સુરક્ષિત રહેવાનું છે, અને ઘર છોડીને બહાર ખોટું જવું નહીં હો. અને મિત્રો આપણા હિતેન કુમારનો અવાજ સાંભળીએ. સમગ્ર ગુજરાતની ઘેરુડી જનતાને મારા પ્રણામ છે. આ રામલાલા, ખરેખર મિત્રો આજે આપણા વિશ્વમાં, આખા વિશ્વમાં અને આપણા ગુજરાતમાં, આપણા ભારતમાં, આખા વિશ્વમાં આજે કોરોનાની મહામારી અતિશ ખૂબ ચાલુ છે. માત્ર યુદ્ધ આપણે એમની સાથે કરી શકશું, કોરોનાને ભગાડી પણ શકશું, પણ માત્ર આપણે ઘરમાં જ રહેવાનું છે અને એની સામે યુદ્ધ લડવાનું છે, તો જ એ કોરોના ભાગી જશે. કારણ કે આપણે બહાર નીકળશું, એકબીજાને અડીશું, તો જ એ પેદા થવાનો છે ને. પણ આપણે એવું જ કરીએ કે આપણે ઘરમાં જ રહીએ અને એની સામે યુદ્ધ કરીએ. કોરોના તો શું, કોરોનાના હજાર જેવા વાયરસ હશે ને, તો એ ભાગી જશે. તો ખૂબ ખૂબ આપ સૌનો આભાર.